आ दिवाळी આવી રહી છે, તહેવારોના દિવસો નજીક છે અને તેની સીધી અસર હાલ વિવિધ બજારોમાં દેખાઈ રહી છે। કોરોનાને કારણે છેલ્લા 2 વર્ષથી લોકો દિવાળીની ઉજવણી નહોતી કરી શક્યા, પરંતુ આ વર્ષે કોરોનાની અસર ઓછી થતા લોકો દિવાળીની ધૂમ ઉજવણીના મૂડમાં દેખાઈ રહ્યા છે। અમદાવાદની વાત કરીએ તો શહેરના લાલ દરવાજા, રિલીફ રોડ, રતનપોળ અને ઢાલગર વાડમાં ગ્રાહકોની ભીડ જામી છે। તેમાં પણ વીકેન્ડ હોવાથી લોકો મોટી સંખ્યામાં દિવાળીની ખરીદી કરવા પહોંચી ગયા છે। બીજી તરફ આ ભીડને કારણે વેપારીઓની દિવાળી પણ સુધરી હોય તેવું લાગી રહ્યું છે। ઘરાકીને કારણે વેપારીઓ ખુશ છે અને દિવાળીની ઉજવણી માટે મંજૂરી મળતા લોકો પણ ખુશ છે। શહેરના બજારોમાં જે ભીડ જોવા મળી છે તે તહેવારની ઉજવણીનો ઉત્સાહ વ્યક્ત કરે છે। એ પ્રમાણે અમે છેલ્લા આગળનું અને પછીનું બે લોકડાઉન વખતે એકલા રતનપોળે નહીં પણ આખા બજારે જે પરિસ્થિતિ જોઈ છે એ પ્રમાણે અમે છેલ્લા ઘણા વખતથી સારી ઘરાકીની રાહ જોતા હતા અને અમે મુખ્યત્વે તો રતનપોળ એક માર્કેટ એવું છે કે જો કોઈ પણ જાતની ગ્રાહકોને કોઈ પણ પ્રકારની એકવાર જરૂર પડે તો એને રતનપોળમાં આવ્યા વગર છૂટકો નથી। એટલે આ વખતનો માહોલ અમે જે ધાર્યો હતો એના પ્રમાણમાં એટલો બધો સારો રહ્યો છે કે જેની કોઈ હદ નહીં। એમાં મુખ્યત્વે તો મારે આ એક જ વસ્તુ કહેવાની છે કે રતનપોળ માર્કેટ એટલું બધું ફેમસ છે કે અમે લોકો જે નામ અને એડ્રેસ ગ્રાહકોના લખીએ છીએ એમાં અમદાવાદ સિવાયના આખા અમદાવાદના, ગુજરાતના અને ગુજરાતથી બહારના લોકો પણ અહીંયા આગળ ખરીદી માટે કાયમ માટે પ્રસંગોના હિસાબે ખાસ ખરીદી કરવા માટે આવે છે। સવારે હેવી નાસ્તો કરીને આવીએ અમે અને સાંજે બપોરનું જે ટિફિન ભરેલું હોય એનું એ સાંજે ઘેર જઈને જમીએ, એ હાલત છે અત્યારે। બપોરે પણ જમવાનો ટાઈમ ના મળે, સાંજે 7-8 વાગે અમને કદાચ થોડું ઘણું કદાચ નાસ્તાનો ટાઈમ મળે, રાત્રે 11 વાગ્યા સુધી અમને એવું ફીલ થાય કે ના હવે ક્યારેય ઘેર જઈએ। ખૂબ જ રશ છે અને ખૂબ જ સારી ઘરાટી છે, છેલ્લા 2 વર્ષથી જે કસર હતી ને એ